वागरा तालुकाना नरवाणी गामनी सीमा डिकम्पोज हालतमां मळेला मृतदेहमां मच्छी चोरीनी शंकाए मालिको अने नौकरोए मळीने परप्रांतीय युवानने मोतने घाट उतार्यो होवानो घटस्फोट थयो छे। वागराना नरवाणी गामनी सीमाथी दहेज पोलीसने 17 डिसेम्बरे अजाण्या हिंदी भाषी युवानो मृतदेह मळ्यो हतो। दहेज पोलीसे लाशने पेनल पोस्टमोर्टम माथे मोकली प्रारंभे अकस्मात मौतनो गुनो नोंध्यो हतो। पेनल पीएममां माथा, गर्दन अने छातीना भागे इजाओ पहोंचाड़ी मौत थयानुं फलित थता हत्यानो गुनो दाखल करी तपास हाथ धराई हती। गाममां अने आसपासना विस्तारमां दहेज पीआई आरजे गोहिल, पोलीस सब इन्स्पेक्टर एनएन पटेल तेमज लोकल क्राइम ब्रांचना पीआई उत्सव बारोट, पोलीस सब इन्स्पेक्टर आर के टोराणीनी टीमोए तपास हाथ धरी थी, जेमा गामना ज वसावा फड़िया में रहता बे युवानोनी भूमिका बहार आवी हती। हत्या में प्रवीण उर्फे लाला भीखा वसावा અને કરણ રમેશ વસાવાની પૂછપરછ કરતા તેઓએ હત્યાની હકીકત વર્ણવી હતી। ખેત તલાવડીના માલિક અજીત અને વિનય પટેલે મચ્છી તલાવ બનાવ્યું હતું, જ્યાં મૃતક બેઠો હોય તેના ઉપર માછલી ચોરીની શંકા વ્યક્ત કરાઈ હતી। યુવકને ત્યાંથી જતો રહેવાનું કહેતા તેને ઝઘડો કરતા મચ્છી તલાવડીના માલિક અજીત, વિનય સાથે પ્રવીણ તેમજ કરણે મારામારી કરી હતી। માથા, ગરદન અને છાતીમાં બંને માલિકો અને મજૂરોએ કુહાડી, પાવડા અને લાકડાના દંડા મારી પરપ્રાંતીય અજાણ્યા યુવાનની હત્યા કરી નાખી હતી, જે હત્યાના ગુનામાં પોલીસે બંને મજૂરોની ધરપકડ કરી ફરાર બે માલિકોની શોધખોળ શરૂ કરી છે, જે અંગે ડીવાયએસપી સી કે પટેલે પત્રકાર પરિષદ યોજી હત્યા અને તેના ડિટેક્શનની માહિતી આપી હતી। ગઈ 17 તારીખના રોજ દહેજ પોલીસ સ્ટેશનના નરણાવી ગામની સીમમાં એક અજાણ્યા ઇસમની ડીકમ્પોઝ થઈ ગયેલી હાલતમાં લાશ મળી આવેલી। એ બાબતમાં દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નોંધી આગળની તપાસ હાથ ધરી એ મળેલી લાશનું પીએમ પેનલ ડૉક્ટર મારફતે કરાવતા એ વ્યક્તિને કોઈએ મારક હથિયારથી માથાના ભાગે, ગરદનના ભાગે અને છાતીના ભાગે ઈજાઓ કરી એનું મોત નિપજાવી હોવાની હકીકત જણાઈ આવતા એ બાબતે દહેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમોના વિરુદ્ધમાં ખૂનનો ગુનો નોંધીને દહેજ પોલીસે તપાસ હાથ ધરેલી। અજાણ્યા જે ઈસમનું મોત થયેલું હતું એની ઓળખ માટે અને એને ગુનાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ માટે દહેજ પોલીસ સ્ટેશન દ્વારા અને ભરૂચ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવી દરેક દિશાઓમાં તપાસ હાથ ધરેલી। તો આ દરમિયાન એક બે વ્યક્તિઓની શંકાસ્પદ ભૂમિકા જણાઈ આવેલી, તો એ બે વ્યક્તિઓ પ્રવીણભાઈ વસાવા અને કરણભાઈ વસાવા કે જે નરણાવી ગામના જ વ્યક્તિઓ છે એમને શોધી કાઢી એમની પૂછપરછ કરતા એ લોકોએ એમના ત્યાં જે આ લાશ મળેલી ત્યાં બીજી એક ખેત તલાવડી આવેલી છે અને ખેતર આવેલું છે। એ ખેતરના માલિક છે અજીતભાઈ અને વિનયભાઈ। એ ચારેય જણાએ મળીને આ ઈસમને મોતને ઘાટ ઉતરેલીની કબૂલાત કરેલી છે। આમાં ગુનાનો હેતુ એવો છે કે આ જે વિનયભાઈ અને અજીતભાઈનું ત્યાં ખેતર આવેલું છે અને ત્યાં એક ખેત તલાવડી પણ બનાવેલી છે મચ્છીના ઉછેર માટે। તો આ અજાણ્યો ઈસમ ત્યાં આવેલો તો એ લોકોને એવી શંકા ગયેલી કે ભાઈ આ માણસ છે ત્યાં માછલી ચોરવા માટે આવેલો છે, એટલે એને ખસી જવા માટે ત્યાંથી જતો રહેવા માટે આ લોકોએ કહેલું, પણ એ માનેલો નહીં અને આમની સાથે ઝઘડો કરવા લાગેલો, જેથી આ ચારેય જણાએ ભેગા મળીને એને કુહાડી, પાવડા અને લાકડીના દંડા વડે શરીરે જુદા જુદા ભાગે ઈજાઓ પહોંચાડી આને મોતને ઘાટ ઉતારેલાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલી છે। તપાસ દરમિયાન આ પ્રવીણ વસાવા અને કરણ વસાવાની ધરપકડ કરેલી છે, જ્યારે આ વિનય પટેલ અને અજીત પટેલ એ હજુ પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરે છે, તો તેઓની શોધખોળ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવેલી છે।